સ્વાગત છે. ધોરણ 10 ઇંગ્લિશ ગ્રામર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં ત્રીજો ટોપિક છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આગળ આપણે બે ટેન્સ જોઈ ગયા, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રિપોર્ટેડ સ્પીચ જો વર્તમાન કાળમાં હોય તો પાછળના ટેન્સમાં કોઈ પણ ફેરફાર નથી થતો, પરંતુ એનો ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન પ્રમાણે ફેરફાર થાય છે, અને ટાઈમ આપેલો હોય તો ટાઈમ પ્રમાણે. અને જો સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળમાં રિપોર્ટિંગ સ્પીચ સાદો ભૂતકાળ હોય, અને ડિરેક્ટ સ્પીચ વર્તમાન કાળની હોય તો એનું ભૂતકાળ કરવાનું, ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ કરવાનું, પૂર્ણ ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ રાખવાનું, પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ કરવાનું. એ રીતે ટેન્સ પ્રમાણે, સાથે સાથે પર્સન પ્રમાણે, અને એ પણ સમય પ્રમાણે પણ, એટલે એમાં ત્રણ ચેન્જીસ થાય છે. અને જો સેડ પછી કર્મ આપેલ હોય તો એનું ટોલ્ડ કરવાનું, વાક્યને જોડવા માટે અમુક વર્ડ એડ કરવાના, એટલે કે ધેટ એડ કરવાનું. હવે આપણે ફ્યુચર ટેન્સ જોવાનું છે. જો ફ્યુચર ટેન્સમાં પહેલો નિયમ છે કે આરવી, એટલે કે રિપોર્ટિંગ વર્બ, જે ક્રિયાપદ જે છે, રિપોર્ટર બોલવા માટે જે ક્રિયાપદનો ઉપયોગ કરે છે, એ ક્રિયાપદ જો ભૂતકાળમાં હોય અને ડીએસ જો ભવિષ્યકાળમાં હોય, એટલે કે ફ્યુચરમાં હોય, તો એમાં ટુ બીમાં જ ફેરફાર થશે. ટુ બીમાં ચેન્જ, ટુ બી એરો ચેન્જ, એટલે કે ટુ બીમાં ફેરફાર થશે. ટુ બી એટલે કે ટુ બીના રૂપો, એટલે કે ભવિષ્યકાળના કયા ટુ બીના રૂપો છે, કેન, વિલ, શેલ, કુડ, એ બધા ટુ બીના રૂપો છે. તો એ ટુ બીના રૂપમાં ફેરફાર થશે, સમયમાં પણ ફેરફાર થશે, અને સાથે સાથે પર્સન પ્રમાણે પણ ફેરફાર થશે, એટલે કે સનમાં પણ ફેરફાર થશે. ફર્સ્ટ પર્સન હોય તો સબ્જેક્ટને આધારે, સેકન્ડ પર્સન હોય તો ઓબ્જેક્ટને આધારે, અને થર્ડ પર્સન હોય તો કોઈ ફેરફાર કરવાના નહીં. નીચેના કોષ્ટકમાં મેં એક વધારે લાઇન એડ કરી છે, એ સમજવાની છે. આગળ તો આપણે બે લાઇન તો તમે શીખી ગયા, આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, એ સબ્જેક્ટ છે, કર્તા છે. મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ, એ બધા ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. હવે એક નવી લાઇન એડ થઈ, માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ એન્ડ ધે, એ પઝેસિવ એડજેક્ટિવ છે, એટલે કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને એડજેક્ટિવ. સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને એડજેક્ટિવ એટલે વિશેષણ, કે જે સંબંધોનું વિશેષણ દર્શાવે છે. આ એક સંબંધક રૂપ છે, કર્તાનું સંબંધક રૂપ છે, કર્મનું સંબંધક રૂપ છે. માય એટલે મારું, અવર એટલે આપણું, યોર એટલે તમારું, હિઝ એટલે તેનું, હર એટલે તેણીનું, ઇટ્સ એટલે તેનું, અને ધેર એટલે કે તેઓનું. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તે અથવા તું, હી એટલે તે, શી એટલે તેણી, ઇટ એટલે તે, ધે એટલે તેઓ, મી એટલે મારું અથવા હું, અસ એટલે આપણે, યુ એટલે તમે, હી હિમ એટલે તમે, હર એટલે તેણી, ઇટ એટલે તે, અને ધેમ એટલે તેઓ. સૌથી પહેલાં ટેન્સ શોધીએ અને આર એસ અને ડીએસ પણ અલગ અલગ કરી દઈએ. દિવેશ સેડ એ રિપોર્ટન્ટ સ્પીચ. આઈ વિલ ડુ માય હોમવર્ક એ ડિરેક્ટ સ્પીચ. સેડ આપેલું છે એટલે સાદો ભૂતકાળ. વિલ આપેલું છે એટલે ફ્યુચર ટેન્સ, એટલે કે ભવિષ્યકાળ. દિવેશ રિપોર્ટર, સેડ રિપોર્ટિંગ વર્બ, આઈ ફર્સ્ટ પર્સન, અને જો ફર્સ્ટ પર્સન હોય, લખી દઈએ આપણે, ફર્સ્ટ પર્સન હોય તો સબ્જેક્ટને આધારે ફેરફાર કરવાનો, સેકન્ડ પર્સન હોય એટલે ઓબ્જેક્ટને આધારે ફેરફાર કરવાનો, અને થર્ડ પર્સન હોય એટલે નો ચેન્જ. આ સૂત્ર તમારે ગમે ત્યાં લખી દેવાનું. જ્યારે પણ તમે ઇનડિરેક્ટ કરતા હોય ને ત્યારે આને પહેલાં યાદ રાખવાનું, પછી સેકન્ડ પોઈન્ટ ટેન્સને મહત્ત્વ આપવાનું, અને થર્ડ પોઈન્ટ વાક્યને જોડવા માટે ધેટ, અને ફોર્થ પોઈન્ટ ટાઈમ ચેન્જ કરવાનો. હવે દિવેશનું આપણે રાખશું દિવ્યેશ, સેડનું રાખીએ સેડ, કારણ કે સેડ પછી કોઈ પણ પ્રકારનો કર્મ નથી, અને જો કર્મ આપેલો હોય તો સેડનું થાય ટોલ. વાક્યને જોડવા માટે આપણે મૂકીએ ધેટ, અને ફર્સ્ટ પર્સન આપેલો છે એટલે સબ્જેક્ટને આધારે ફેરફાર થશે, અને સબ્જેક્ટ તરીકે છે દિવ્યેશ. આઈ સબ્જેક્ટ તરીકે દિવ્યેશ. દિવ્યેશ એ નર જાતિ છે, અને નર જાતિ માટે આઈના ખાનામાં નર જાતિ માટે જે શબ્દ વપરાતો હોય એ લખવાનો હી. આઈ આપેલું છે ફર્સ્ટ પર્સન, જો આઈ આપેલું છે અને નર કરતા છે તો આપણે હી લખીશું. જો ફર્સ્ટ પર્સન મી આપેલું હોય અને નર તરીકે હી હોય, છોકરો હોય, તો એનું થાય હિમ, અને જો માય હોય અને કરતા
તરીકે નર હોય તો એનું થશે હીઝ. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. જો છોકરી હોય અને આઈ આપેલું હોય તો એનું થાય શી, મી આપેલું હોય છોકરી હોય તો એનું થાય હર, માય આપેલું હોય છોકરી હોય તો એનું થાય હર. આઈ આપેલું હોય અને કોઈ પ્રાણી હોય તો એનું થાય ઈટ, મી આપેલું હોય અને કોઈ પ્રાણી હોય તો એનું થાય ઈટ, માય આપેલું હોય કોઈ પ્રાણી હોય સબ્જેક્ટ તરીકે તો એનું થાય ઈટ. તો સબ્જેક્ટમાં ફેરફાર આ ત્રણની રીતે થશે. કરતા હોય તો કરતાની લાઇનમાં જવાનું, એ પણ પર્સન પ્રમાણે. કરતાની લાઇનમાં દેવેશ નર હતો એટલે મેં અહીંયા હું અહીંયા મૂકીશ હિસ. પણ અહીંયા જો દિવ્ય શ્યા આપેલું હોય હી મૂકીશ, કારણ કે આ જે છે એ સબ્જેક્ટના ખાનામાં આપેલું છે. ઓબ્જેક્ટ અને એડજેક્ટિવ હી પછી વિલ ટુ બીના રૂપમાં ફેરફાર થશે. ફ્યુચર ટેન્સ ભલે હોય પરંતુ ટુ બીનું રૂપ અને ટુ બીના રૂપ તરીકે વિલ છે તો અહીંયા વિલનું થશે વુડ. બીજા કોઈ ફેરફાર નહીં થાય. અને સમય આપેલો હોય તો સમયનું થાય ધેટ ડે, કારણ કે ટુડેનું થાય દેટ ડે. જો ટુમોરો આપેલું હોય તો નેક્સ્ટ ડે, યસ્ટરડે તો આવે જ નહીં કારણ કે ફ્યુચર ટેન્સ છે. લાસ્ટ પણ ન આવે એટલે એ પણ ફ્યુચર છે. અગો નાવ ધેર જે પણ આપેલું હોય ટાઈમ પ્રમાણે ફેરફાર કરવાના. ટુડેનું થશે દેટ ડે. અને અહીંયા વિલનું મેં વુડ કર્યું. જો શેલ હોય તો એનું શુડ કરવાનું, કેન હોય તો એનું કુડ કરવાનું, મે હોય તો એનું માઇટ કરવાનું. આ ભવિષ્યકાળના ટુ બીના રૂપો છે જેને તમે મોડલ ઓક્ઝલરીઝ પણ કહી શકો. તો અહીંયા વુડનું વિલનું વુડ, ડૂનું ડુ, માય આપેલું છે માય. કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. અને જો ફર્સ્ટ પર્સન હોય તો કોને આધારે ફેરફાર થાય? સબ્જેક્ટને આધારે. સબ્જેક્ટ તરીકે કોણ છે? દિવ્યેશ. દિવ્યેશ તેમાં આવે નરમાં. તો સબ્જેક્ટમાં પહેલાં માયવાળી લાઇનમાં પહોંચી જાઓ માયમાં. અને માયવાળી લાઇનમાં જ્યાં પણ નરને લગતો શબ્દ હોય એ શબ્દ અહીંયા લખી દો. નરને લગતો શબ્દ છે હિઝ. તો આપણે અહીંયા લખીશું હિઝ. માયનું અહીંયા થશે હિઝ, હોમવર્કનું હોમવર્ક, અને ટુડેનું થશે ધેટ ડે. કેટલા ફેરફાર કર્યા? એક વાક્યને જોડવા ધેટ એડ કર્યું, વિલનું વુડ કર્યું, માયનું હિઝ અને ટુડેનું ધેટ ડે. ચાર ફેરફાર. એના પછી અબ્દુલ સે ટુ મી રિપોર્ટેડ સ્પીચ. યુ કેન ક્લોઝ ધ ડોર ડિરેક્ટ સ્પીચ. કેન ફ્યુચર ટેન્સ એટલે કેનનું થશે કુડ. યુ સેકન્ડ પર્સન એટલે સેકન્ડ પર્સન આપેલો હોય તો ઓબ્જેક્ટને આધારે ફેરફાર થાય. અબ્દુલ સેડ ટુ મી એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે. ભૂતકાળના રૂપ પછી હેલ્પિંગ વર્બ પછી એટલે કે રિપોર્ટિંગ જે વર્બ છે એના પછી કર્મ આપેલું છે મી એટલે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે. સેડનું થશે ટોલ. એક પછી એક ફેરફાર કરતા જઈએ. સૌથી પહેલાં લખીએ આપણે અબ્દુલ જે સબ્જેક્ટ છે અથવા તો રિપોર્ટર પણ તમે કહી શકો. સેડ ટુનું અહીંયા થશે ટોલ્ડ અને મીનું રહેશે મી. વાક્યને જોડવા માટે દેટ. સેકન્ડ પર્સન યુ છે એટલે ઓબ્જેક્ટને આધારે ફેરફાર થશે અને ઓબ્જેક્ટ તરીકે મી છે. પહેલાં યુવાળા ખાનામાં આવી જાઓ. યુ તરીકે સબ્જેક્ટ, આ યુ જે સબ્જેક્ટ આપેલો છે. પછી ઓબ્જેક્ટ તરીકે મી આપેલું છે જે છે અહીંયા. યુની સામે વયા જાઓ, એની સામે પણ યુ આપેલું છે. મીવાળા ખાનામાં સોરી, યુની સામે જાઓ એટલે યુ સામે યુ આપેલું છે. યુવાળી લાઇનમાં તમે ઉપર જાઓ એટલે ત્યાં આપેલું છે મી. અને મીની સામે આપેલું છે આઈ. તો અહીંયા યુનું થશે આઈ કારણ કે મીની સામે સબ્જેક્ટ તરીકે આપેલો છે આઈ. તો અહીંયા યુનું આપણે કરીએ આઈ. જેની મેં આખી પ્રોસેસ તમને અહીંયા બતાવી કે આખું એક ચોરસ બોક્સ બને છે. યુની સામેની લાઇનમાં વયું જવાનું એટલે કે ઓબ્જેક્ટવાળા ખાનામાં વયું જવાનું. ઉપર જાઓ એટલે મી દેખાશે અને મીની સામે જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ ત્યાં લખી દેવાનો એટલે મીની સામે લખ્યું છે આઈ. અહીંયા આપણે કેનનું કરીશું કુડ. નિયમો પ્રમાણે જે મેં તમને આગળ કહી દીધું, વિલ હોય તો એનું વુડ, કેન હોય તો કુડ, શેલ હોય તો શુડ, મે હોય તો એનું માઇટ. ક્લોઝનું રહેશે ક્લોઝ, ધ ડોરનું રહેશે ધ ડોર. અહીંયા કેટલા ફેરફાર થઈએ જોઈએ. સેડનું ટોલ્ડ, વાક્યને જોડવા માટે દેટ. સેકન્ડ પર્સન હતો એટલે એનું થયું આઈ. અને ફોર્થ કેનનું થશે કુડ. ચાર ફેરફાર. નીચે આરતી સેઝ ધેટ
રિપોર્ટર સ્પીચ. રામ વિલ નોટ સ્ટડી નાવ, ડિરેક્ટ સ્પીચ. ટેન્સ જોઈએ, સીઝ આપેલું છે, સાદો વર્તમાનકાળ. સૌથી પહેલાં આપણે શીખી ગયા એ કે જો રિપોર્ટેડ સ્પીચ સાદા વર્તમાનકાળ હોય તો પાછળના વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ હા, SON પ્રમાણે ફેરફાર થાય છે. ફર્સ્ટ પર્સન હોય તો સબ્જેક્ટને આધારે, સેકન્ડ પર્સન હોય તો ઓબ્જેક્ટને આધારે, થર્ડ પર્સન હોય તો નો ચેન્જ. આ તો છેક સુધી આવવાનું છે. તમે જે જે સેન્ટેન્સ ભણશો ને ત્યાં ત્યાં આ આવશે. સેકન્ડ, ફર્સ્ટ અને થર્ડ પર્સન SONને તો હંમેશા યાદ જ રાખવાનું. જ્યારે પણ તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરો ને ત્યારે આ SON પહેલાં લખી નાખવાનું. ફેરફાર કરતા જઈએ, નિયમો જોતા જઈએ. સૌથી પહેલાં લખીએ આરતી. આરતી છે રિપોર્ટર સ્પીચ. સેઝ જે છે રિપોર્ટિંગ વર્બ. અને ધેટ, આ ધેટ વાક્યમાંથી કાઢી નાખીએ કારણ કે આપણે એમાં એડ કરવાનું છે. આરતી સેઝ ધેટ, વાક્યને જોડવા માટે ધેટ. રામનું રામ કારણ કે થર્ડ પર્સન છે. વિલનું વિલ વાક્યમાં નોટ. સ્ટડી નામ આપેલું છે, સમયદર્શક શબ્દ છે, તો જ્યારે ઇનડિરેક્ટ કરીએ ત્યારે એનું થાય ધેન. એટલે નાવનું આપણે કરીએ ધેન, ફૂલ સ્ટોપ. કેટલા ફેરફાર? એક તો ધેટ એડ કર્યું અને બીજું નાવનું કર્યું ધેન. અને વિલનું મેં અહીંયા વિલ જ રહેવા દીધું છે, કોઈ ફેરફાર નથી કર્યું. તો એનું કારણ મેં તમને પહેલાં જ કહી દીધું કે આગળનું જે વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું છે અને પાછળનું વાક્ય ભવિષ્યકાળનું, તો એમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ જો આગળનું વાક્ય અહીંયા સેની જગ્યાએ સેડ આપેલું હોય તો અહીંયા વિલનું થશે વુડ. પણ ક્યારે કરવાનું? જ્યારે રિપોર્ટેડ સ્પીચ એ સાદા વર્તમાનકાળની જગ્યાએ સાદા ભૂતકાળમાં હોય તો જ.